વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમી હશે, બ્રિટનના બ્રોકરેજ ફર્મ એચએસબીસીનું કહેવું છે. તો ભારત સતત રિફોર્મ્સ પર કામ કરવા રહેવું પડશે, સાથે જ સોશિયલ સેક્ટરમાં વધુ ધ્યાન આપવું પડશે. ઓનલાઈન શોપિંગના શોખીનો માટે ફ્લિપકાર્ટ ફરી લાવી રહ્યું છે સેલ. 20 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી ચાલશે આ સેલ. આ સેલમાં મોબાઈલ, લેપટોપ, કેમેરા અને ટીવીના વેચાણ માટે જોરદાર ઓફર. તો એસબીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકોને શોપિંગના સમય 10% મળશે ડિસ્કાઉન્ટ. ફ્લિપકાર્ટ સહિત અમેઝોન, સ્નેપડીલ અને પેટીએમ પણ શરૂ થશે ઓનલાઈન સેલ, ગ્રાહકોને થશે ફાયદો. વોટ્સએપ ટૂંક સમયમાં જ લોન્ચ કરશે નવું ફીચર, ડિલીટ ફોર એવરીન નામનું ફીચર કરશે લોન્ચ. પ્લે કરવો સલમાન ખાન સાથે ટન ટનાટન પર ઠુમકા લગાવી રહી છે જેકલીન, સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. વિડીયોમાં જેકલીન અને સલમાનની કેમિસ્ટ્રી લોકોને આવી રહી છે પસંદ. જેકલીને વિડીયો શેર કરતા લખ્યું, અસલી જુડવા સાથે ટન ટનાટન. ઇલિયાના ડિક્રુઝે પોતાના બોયફ્રેન્ડને કરે કિસ. ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર ઓસ્ટ્રેલિયન બોયફ્રેન્ડ એન્ડ્રુઈ નિબોન સાથેનો ફોટો કર્યો શેર. ઇલિયાનાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ. આ ફોટોઝને અત્યાર સુધી 1,70,000થી વધુ લોકોએ કર્યો છે લાઈક. ફિલ્મ પીકેને 1 વર્ષ પૂર્ણ. બિગ બીએ પોસ્ટ કર્યો ફોટો તો લોકોએ કર્યું ટ્રોલ. અમિતાભજીએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે પિંકની ટીમ બધા એક ફ્રેમમાં, બધા સ્વતંત્ર નેશનલ એવોર્ડ વિનર્સ. બચ્ચનજીએ જે તસવીર પોસ્ટ કરી તેમાં એક પણ હિરોઈન નથી, જેને લઈને બિગ બી થયા ટ્રોલ. 3 દિવસની કમાણીમાં ફિલ્મ લખનૌ સેન્ટ્રલથી આગળ નીકળી ફિલ્મ સિમરન. 3 દિવસમાં 10.65 કરોડ રૂપિયાની કમાણી કરી ફિલ્મ સિમરને. અભિનેતા અક્ષય કુમાર બન્યા ઉત્તરાખંડના સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર. ઉત્તરાખંડ સરકાર એક્ટિવ મોડમાં. રિયા સેનના વેડિંગ રિસેપ્શનનો ફોટો વાયરલ, પિંક સાડીમાં જોવા મળી રિયા સેન. મીરા કપૂર તેની દીકરી મિશા સાથે શોપિંગ કરતી મળી જોવા. સામે આવી કેટલીક તસવીરો. મિશા કપૂર વ્હાઇટ ફ્રોકમાં લાગી રહી હતી ખૂબ જ ક્યુટ. રિલીઝ થયું ગોલમાલ અગેનનું મોશન પોસ્ટર. અજય દેવગન, તબ્બુ, પરિણીતી ચોપડા, અરશદ વારસી, શ્રેયસ તલપડે, કૃણાલ ખેમુ અને તુષાર કપૂર મુખ્ય ભૂમિકામાં આવશે નજર. કુમકુમ ફેમ જુહી પરમાર અને શ્રીકૃષ્ણની ભૂમિકાથી દર્શકોનું દિલ જીતનાર સચિન શ્રોફ હવે લેશે ડાયવોર્સ. લગ્નના 8 વર્ષ બાદ લેશે ડિવોર્સ. સોનમથી લઈને સલમાન સુધીના બોલીવુડ સ્ટાર્સે પીએમ મોદીને જન્મદિવસની આપી શુભકામના. ટ્વિટર પર ટ્વીટ કરી પાઠવી શુભકામના. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેક બાદ આલિયા ભટ્ટ જોવા મળી. એક્સ બોયફ્રેન્ડ અલી દાદરકર સાથે આલિયા એક્સ બોયફ્રેન્ડ અલી સાથે કરી પાર્ટી. કંગના રનૌતની ફિલ્મ સિમરન જોઈ આદિત્ય પંચોલીએ કહ્યું, હું કંગનાની પ્રગતિથી ઈર્ષા નથી કરતો. કોણ બનેગા કરોડપતિ સીઝન 9માં સુપર 30માં આનંદ કુમારના સ્પેશિયલ એપિસોડે તોડ્યો ટીઆરપીનો રેકોર્ડ. KBC 9 ટીઆરપી રેટિંગના ટોપ લિસ્ટમાં બનાવી જગ્યા. બંધ થઈ શકે છે પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપને લઈને શો બેન કરવામાં આવે તેવી માંગ ઉઠી. સંજય દત્તની અપકમિંગ ફિલ્મ ભૂમિકામાં 12 સીન કટ કરવાનો સેન્સર બોર્ડે આપ્યો આદેશ. સેન્સરને આસારામ અને સનીના આઇટમ સોંગ પર આપત્તિ.
ફિલ્મ વીરે દી વેડિંગમાં તૈમૂરના બોલિવૂડ ડેબ્યુ પર કરીના કપૂરનો ખુલાસો કર્યો. આ ફિલ્મમાં તૈમૂર નહીં પરંતુ તેની મમ્મી જરૂર આ ફિલ્મમાં છે. સલમાન ખાને લંડનમાં પોતાના ફેન્સ માટે ગાયું ગીત. ફિલ્મ હીરોનું મેં હું હીરો તેરા ગીત ગાયું. ટ્વિટર પર ફેન્સે ટ્વીટ કર્યો વીડિયો. પીએમ મોદી અનુષ્કા શર્માએ સ્વચ્છતા હી સેવા અભિયાન માટે જોડાવાનું આપ્યું આમંત્રણ. અનુષ્કા શર્માએ પીએમ મોદીને આમંત્રણ આપવા માટે કહ્યું ધન્યવાદ. રણબીર કપૂર સાથે ફરીથી કામ કરવા માંગે છે ઇમ્તિયાઝ અલી. જો કે અલીએ કહ્યું કે હજુ કંઈ નક્કી થયું નથી. કૃતિ સેનને કહ્યું મેં બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચનો સામનો નથી કર્યો. સાથે જ કહ્યું કે ફિલ્મ જગતમાં મારા કોઈ ગોડફાધર નથી. એક્ટ્રેસ રિયા સેને શેર કરી હનીમૂનની તસવીર. પતિને કિસ કરતી જોવા મળી રિયા સેન. ઋતિક રોશને ફરહાનની ફિલ્મ લખનૌ સેન્ટ્રલના કર્યા વખાણ. ઋતિક રોશને ટ્વિટર પર ટ્વીટ કરી પ્રશંસા.